નન સાથે આર વાપરવું કે પછી નન સાથે ઇઝ વાપરવું. બીજા પ્રોનાઉન ની જેમ જ ઇનડેફિનેટ પ્રોનાઉન પણ નાઉન કે નાઉન ફ્રેઝ ની જગ્યાએ વપરાતા હોય છે. અહીં એક્ઝામ્પલ જુઓ, એવરીથિંગ ઇઝ ફની એઝ લોંગ એઝ ઇટ ઇઝ હેપનિંગ ટુ સમબડી એલ્સ. ઓકે, અહીં આપણે એવરીથિંગ અને સમબડી એ બે વર્ડ તમે જોઈ રહ્યા છો, એ બંને શું છે? પ્રોનાઉન છે. એવરીથિંગ, આપણે એવરીથિંગ બધી જ વસ્તુ ફની હોઈ શકે છે જ્યાં સુધી કોઈ બીજા સાથે ના બને. એટલે અહીં એવરીથિંગ કઈ વસ્તુ બીજા જોડે બનવાની છે એ આપણને ખબર નથી, શું બનવાનું છે, ઓકે, શું ફની થિંગ બનવાની છે એ નક્કી નથી, એટલા માટે આપણે એવરીથિંગ વાપર્યું છે. સૌથી પહેલા ઇનડેફિનેટ પ્રોનાઉન અને ઇનડેફિનેટ એડજેક્ટિવ્સ નો ડિફરન્સ શું છે એ જોઈ લઈએ. ઓલ, એની, એનીવન એવા બધા વર્ડ્સ જ્યારે એડજેક્ટિવ તરીકે વપરાયા હોય તો એને આપણે ઇનડેફિનેટ એડજેક્ટિવ કહીશું. પણ હવે તમને થશે કે એ કેવી રીતે સમજવું, તો એક્ઝામ્પલ જુઓ. અહીં ઓલ ઇન ધ લોબી મસ્ટ રિમેઇન સીટેડ, અહીં જે પણ છે લોબીમાં એ લોકોએ શું કરવાનું છે? બેસવું જરૂરી છે, એ લોકોને બેસવું જ પડશે. એમ મસ્ટ એટલે શું કે જો બેસવું જ પડશે, એ લોકોને સીટ લઈ લેવાની છે, બેસી જવાનું છે. અને નેક્સ્ટ સેન્ટન્સ છે, ઓલ પેરેન્ટ્સ ઇન ધ લોબી મસ્ટ રિમેઇન સીટેડ. અહીં આપણે પેરેન્ટ્સ ઇન ધ લોબી મસ્ટ રિમેઇન સીટેડ એમ કહ્યું હોત તો પણ ચાલત. પણ અહીં પેરેન્ટ્સ માટે વપરાયેલો એડજેક્ટિવ કયો છે? પેરેન્ટ્સ નામાં વધારો કયો કરે છે? ઓલ કરે છે. ઓકે, તો ઓલ એ શું થશે? અહીં એડજેક્ટિવ થશે. અને એટલે આ જે સેકન્ડ સેન્ટેન્સમાં ઓલ છે એ ઇનડેફિનેટ એડજેક્ટિવ છે, જ્યારે ફર્સ્ટમાં ઇનડેફિનેટ પ્રોનાઉન તરીકે યુઝ થયું છે. અહીં નાઉન નથી આપ્યું, જ્યારે નાઉન ના આપવામાં આવ્યું હોય ત્યારે ઇનડેફિનેટ પ્રોનાઉન કહેવાય, અને જ્યારે નાઉનની સાથે વપરાયું હોય તો એ ઇનડેફિનેટ એડજેક્ટિવ થશે. સમ, એની, એવરી, નો, અને અહીં છે બોડી, વન અને થિંગ. ઓકે, તો આ જે સેવન છે એનામાંથી આપણે બહુ જ બધા ઇનડેફિનેટ પ્રોનાઉન બનાવીશું. સમબડી, એનીબડી, એવરીબડી, નોબડી. સમવન, એનીવન, એવરીવન, નોવન. સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ, નથિંગ. હવે તમને હું સમથિંગ શીખવાડીશ તો તમને બાકી બધા સમજ પડી જશે. સમવન શીખવાડીશ તો બાકી બધા સમજ પડી જશે, ને સમથિંગ કરાવીશ તો તમને બાકી બધા જ સમજ પડી જશે. અહીં તમે જુઓ આપણે કેટલા 12 ઇનડેફિનેટ પ્રોનાઉન એક સાથે શીખવાના છીએ. ઓકે, તો સમબડી, જ્યારે સમબડીનો ઉપયોગ થતો હોય ત્યારે એ કોઈ ગ્રુપ, આપણે આપણા જ ગ્રુપના લોકોની સાથે જ્યારે વાત કરી રહ્યા હોય તો આપણે સમબડી વાપરીશું. અને જ્યારે આપણે આઉટ ઓફ ધ ગ્રુપ, બીજા ગ્રુપની વાત કરતા હોય તો સમવન. સમવન હેઝ સ્ટોલન માય પર્સ ફ્રોમ માર્કેટ, એવું આપણે કહી શકીએ. જ્યારે આપણા ઘરમાંથી જ કંઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો શું કહી શકીએ આપણે? સમબડી સ્ટોલ માય પેન, કે કોઈએ મારી પેન ચોરી લીધી. પણ ક્યાંથી? ઘરમાંથી જ ચોરી લીધી છે. કે તો પછી એમ કહી શકીએ આઈ લોસ્ટ, સમવન લોસ્ટ માય પેન, કોઈએ મારી પેન ખોઈ નાખી. ઓકે, અને સમથિંગ છે એ કોના માટે વપરાય છે? સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ, નથિંગ, એ બધું જ નોન લિવિંગ થિંગ્સ માટે વપરાય છે, નિર્જીવ વસ્તુ માટે. હવે તમને ખબર પડી ગઈ આટલા બધા જે છે 12 જેટલા ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે એ તમે ખાલી 2 મિનિટમાં શીખી ગયા. હવે આપણે પ્રોબ્લેમ જોઈ લઈએ. કયા કયા પ્રોબ્લેમ્સ આવતા હોય છે જ્યારે આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન યુઝ કરીએ? ત્યારે નન સાથે સિંગ્યુલર વાપરવું કે પ્લુરલ વાપરવું? ઘણા લોકો એવા હશે કે જે કહેશે તમને કે નન હંમેશા સિંગ્યુલરમાં જ આવે છે, પણ એ સાચું નથી. નનની સાથે સિંગ્યુલર અને પ્લુરલ બે, નન એ સિંગ્યુલર પણ છે
અને ફ્યુરલ પણ છે. None of the student is expected to get an A. કોઈ પણ સ્ટુડન્ટને એવી આશા ન હતી કે એ લોકોનો A આવશે. ઓકે, A આવશે તો એક જ વસ્તુ છે, અહીં એક જ આશા છે એમને. એક્સપેક્ટેડ ઇઝ એક્સપેક્ટેડ, અહીં એકની જ આશા છે. જે સેકન્ડ સેન્ટેન્સમાં શું છે, None of the students are expected to get A's or B's. તો કોઈ પણ સ્ટુડન્ટને એવી આશા ન હતી કે એમનો A અથવા B બેમાંથી કોઈ આવશે. તો બેની વાત કરી છે, જ્યારે બે વસ્તુની વાત કરી હોય, એક્સપેક્ટેશન બે વસ્તુ હોય, ત્યારે આપણે આર વાપરીએ છીએ. સેકન્ડ ઇશ્યુ છે આઈધર એન્ડ નાઈધર. એ સિંગ્યુલર છે કે નહીં? આઈધર અને નાઈધર હંમેશા બે વસ્તુ માટે વપરાય છે, પણ અને એને ટ્રીટ કેવી રીતે કરવામાં આવે છે, જાણે કે એ ફ્યુરલ હોય. લોકો એવું જ માને છે કે બેની વાત કરે છે તો એ ફ્યુરલ હશે, પણ ખરેખર એ શું છે, સિંગ્યુલર તરીકે વપરાય છે. Either of sisters are welcome to attend. ના આવે, આપણે શું લખી શકીએ, Either of sister is welcome to attend. બેમાંથી એક, કે either બેમાંથી એક, ઓકે, neither બેમાંથી એક પણ નહીં. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેટલાક ઇન્ડેફિનેટ પ્રોનાઉન છે એ સિંગ્યુલર પણ હોય છે અને પ્લુરલ પણ હોય છે. ઇન્ડેફિનેટ પ્રોનાઉન જેવા કે ઓલ, એની, મોર, મોસ્ટ, સમ, એ સિંગ્યુલર સાથે પણ વપરાય છે અને ફ્યુરલ સાથે પણ વપરાય છે. જ્યારે એ રિફર કરતા હોય ફ્યુરલ થિંગને, ત્યારે આપણે ફ્યુરલ વાપરીશું. જ્યારે એ રિફર કરતા હોય સિંગ્યુલર થિંગ્સને, ત્યારે આપણે સિંગ્યુલર વાપરીશું. સેન્ટેન્સ જુઓ, મોર ઓફ ધેમ આર રિક્વાયર્ડ. ઓકે, તો અહીં તમે ધેમ જોયો, ધેમ એ શું છે, બહુવચન છે, તો આપણે આર વાપરીશું. પણ સેકન્ડ સેન્ટેન્સમાં મોર ઓફ ઇટ ઇઝ રિક્વાયર્ડ, હવે ઇટ એ સિંગ્યુલર છે તો આપણે ઇઝ વાપરીશું, આપણે સિંગ્યુલર કરી નાખીશું. ઓકે, પણ તમને ખબર છે આમાં કોમ્પ્લિકેશન્સ ક્યારે આવે, જ્યારે કલેક્ટિવ નાઉન આપણે યુઝ કરતા હોઈએ ત્યારે આમાં કન્ફ્યુઝન થતું હોય છે. Most of the group is leaving. હવે અહીં એક જ ગ્રુપની વાત કરી છે. ઓકે, સેકન્ડ છે મોસ્ટ ઓફ ધ ગ્રુપ આર વેવિંગ ધેર ફ્લેગ્સ. મોસ્ટ ઓફ ધ એટલે બીજા બધા ગ્રુપ, ઘણા બધા ગ્રુપ એવા છે કે જે લોકો શું કરી રહ્યા છે, ફ્લેગ વેવ, નેશનલ ફ્લેગ વેવ કરી રહ્યા છે. ઓકે, તો અહીં ઘણા બધા ગ્રુપમાંથી થોડાક ગ્રુપ્સ એવા છે કે જે ફ્લેગ વેવ કરે છે. અહીં તમે ફ્યુરલ માટે કયો શબ્દ ફાઇન્ડ કરશો, ધેયર. જ્યારે ધેયર વાપર્યું, ઘણા બધા ગ્રુપ, ઘણા બધા લોકો ફ્લેગ કરી રહ્યા છે. ઓકે, તો ઘણા બધા ગ્રુપની વાત કરી છે, અહીં એક ગ્રુપની વાત નથી કરી. ધેયર અને ફ્લેગ્સ, એનાથી આપણને ખબર પડે કે આ ફ્યુરલ માટે વપરાયેલો વર્ડ છે. હવે ફોર્થ પોઈન્ટ છે, ફોર્થ પ્રોબ્લેમ છે, સમવન અને એનીવન. એટલે કે આ જે વર્ડ્સ છે, સમવન, એનીવન, ઈચ, એવરીબોડી, નોબડી, એ જે છે એ કેવા છે, જેન્ડર ન્યુટ્રલ છે. એટલે કે એ કોઈ મેલ ફિમેલ જેન્ડર સાથે રિલેટેડ નથી. જ્યારે આપણે મેલની વાત કરી હોય તો પણ આપણે એનીવન વાપરી શકીએ છીએ, જ્યારે ફિમેલની વાત કરવી હોય તો પણ આપણે એનીવન વાપરી શકીએ છીએ. તો એ શું છે, એક જેન્ડર ન્યુટ્રલ વર્ડ્સ છે. સેન્ટેન્સીસ જોઈ લઈએ. એવરીબડી એક્સેપ્ટ હિઝ રિસ્પોન્સિબિલિટી, કે દરેક જણાએ, અહીં શું, દરેક જણ, એવરીબડી એટલે શું, દરેક જણે પોતાની રિસ્પોન્સિબિલિટી ઉઠાવવી જોઈએ. All that glitter is not gold. બધું જ ચમકતું હોય એ સોનું નથી. તો અહીં ઓલ જે છે એ શું છે, ઇનડેફિનેટ પ્રોનાઉન. Nobody has finished his work yet. કોઈએ પણ હજુ સુધી કે પોતાનું કામ કમ્પ્લીટ કર્યું નથી.
Anyone can learn English. કોઈ પણ English શીખી શકે છે. અહીં કોઈ પણની જગ્યાએ તમે કોઈ પણ વર્ડ યુઝ કરી શકો, કોઈનું નામ તમે વાપરી શકો છો. હી કેન, કાં તો પછી શીતલ કેન લર્ન ઇંગ્લિશ. ઓકે, તો એનીબડીની જગ્યાએ આપણે કોઈ નાઉન વાપરી શકીએ છીએ. ફિફ્થ છે, નો વન અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ એજ્યુકેશન. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ સમજ્યું નથી. આ મારો વિડીયો જોવા માટે આભાર, અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા.